તો આ તરફ ગાંધીનગરમાં પણ કાળઝાળ ગરમીની અસર, રાજ્યમાં કાળઝાળ ગરમીની અસર વર્તા રહી છે. ત્યાં સચિવાલય સંકુલમાં કર્મચારીની તબિયત લથડી હોવાની ઘટના બની. ક્લાર્કેટ તરીકે ફરજ બજાવતા કર્મચારીની સારવાર માટે મોકલી આપવામાં આવ્યા છે. ગરમીના કારણે મગજ પર અસર હોવાની શક્યતાઓ વર્તા રહી છે. તો સચિવાલય સંકુલમાં કર્મચારીની તબિયત લથડતા સારવાર અર્થે ખસેડવા પડ્યા છે. ગરમીની જે અસર છે એ લોકો પર જોવા મળી રહી છે. જે અન્ય કેસો છે તે નોંધાઈ રહ્યા છે. ત્યાં બીજી તરફ સચિવાલય સંકુલમાં પણ એક કર્મચારીની ગરમીના કારણે તબિયત લથડી. માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા હિતેન્દ્ર. હિતેન્દ્ર, શું છે આ અંગેની વધુ માહિતી? જે પ્રકારે ગરમીનો પારો ઊંચો જતો જઈ રહ્યો છે એ પ્રકારે લોકોના જીવન પર પણ ખૂબ મોટી અસર થઈ રહી છે. ઉનાળામાં જે પ્રકારે ગરમીનો પારો ઊંચો જોવા મળી રહ્યો છે એની સીધી અસર લોકોના જીવન પર જોવા મળી, કર્મચારીઓને પણ ટેન્શનમાં જોવા મળે છે. ત્યારે આજની વાત કરીએ તો ગાંધી સચિવાલય ખાતે ફરજ સચિવાલયમાં ક્લાર્ક તરીકે જે ફરજ બજાવી રહ્યા છે એમને ગરમીની એટલી બધી અસર થઈ બેભાનામાં થઈ ગયા હતા. તાત્કાલિક એમને સારવાર થઈ ગાંધી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જી જી હિતેન્દ્ર, આભાર માહિતી બદલ. તો સચિવાલય સંકુલમાં કર્મચારીની ગરમીના કારણે તબિયત લથડી હતી. તેમને હાલમાં સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગાંધીનગરમાં જે પ્રકારે કાળઝાળ ગરમીની અસર છે વર્તાઈ રહી છે. રાજ્યભરમાં ગરમીનું આજ તાપમાન છે અને તે પ્રમાણે અસરની વાત કરી જ્યાં લોકોને આડઅસર પહોંચી રહી છે. તબિયત લથડવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ઇમરજન્સી કેસોમાં પણ વધારો થયો છે. ગાંધીનગરમાં સચિવાલય સંકુલમાં તબિયત લથડવાથી કર્મચારીને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. મહત્વપૂર્ણ સમાચાર મળી ગયા છે. નારાયણ સાંઈ કેસમાં ચુકાદો આખરે આવી ચુક્યો છે. નારાયણ સાંઈ દોષિત ઠેરવાયા હોવાની હાલમાં મહત્વપૂર્ણ વિગતો સામે આવી રહી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2013માં નારાયણ સાંઈ સામે સુરતની સાધિકા બહેનોએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. તે મામલે આખરે કોર્ટ દ્વારા ચુકાદો સંભળાવવામાં આવ્યો છે અને નારાયણ સાંઈને દોષિત ઠેરવવામાં આવ્યા છે, દોષિત જાહેર કરવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય. 6 વર્ષ જે પ્રકારે આ કેસની ટ્રાયલ ચાલી હતી અને ત્યારબાદ હવે ચુકાદો આવી ચુક્યો છે. તો નારાયણ સાંઈને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. જ્યાં સેશન્સ કોર્ટ તરફથી હાલમાં ચુકાદાની જે અપડેટ છે, જે મહત્વપૂર્ણ માહિતી છે તે સામે આવી રહી છે. તો નારાયણ સાંઈને દોષિત ઠેરવવામાં આવે છે, દોષિત જાહેર કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે 6 વર્ષ સુધી આ કેસને લઈને અત્યાર સુધી જેટલી પણ સુનાવણી રહી છે બંને પક્ષો તરફથી ધારદાર દલીલો રહી હતી અને આખરે કોર્ટ તરફથી આ દલીલો સાંભળ્યા બાદ મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવી દેવામાં આવ્યો છે. નારાયણ સાંઈ કેસમાં ચુકાદો આવી ચુક્યો છે. નારાયણ સાંઈને દોષિત જાહેર કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ સમાચાર, ઉલ્લેખનીય છે કે દુષ્કર્મ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, લાંચ અને રાઇટિંગ સહિતના ગુના પણ નારાયણ સાંઈ વિરુદ્ધ નોંધાયેલા હતા. તો આજે સવારથી જે પ્રકારે ચહલપહલ જોવા મળી રહી હતી, તો બીજી તરફ કોર્ટ પરિસરમાં નારાયણ સાંઈએ કહ્યું હતું કે ન્યાયતંત્ર પર વિશ્વાસ છે અને આખરે હવે ન્યાયતંત્રએ પોતાનો ચુકાદો સંભળાવી દીધો છે, નિર્ણય જાહેર કરી દેવામાં આવ્યો છે. જ્યાં સુરતની કોર્ટે આ ચુકાદો સંભળાવ્યો છે અને નારાયણ સાંઈને દોષિત જાહેર કરવામાં આવ્યો છે. વર્ષ 2013માં નારાયણ સાંઈ સામે સુરતની સાધિકા બહેનો તરફથી દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને આમ આ કેસની 6 વર્ષ સુધી ટ્રાયલ ચાલી હતી. આજે ચુકાદો આખરે આવી ચુક્યો છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો નારાયણ સાંઈને અને કોર્ટે હાલમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જે નારાયણ સાંઈને દોષિત જાહેર કરવામાં આવ્યો છે. તો દુષ્કર્મ, લાંચ સહિતના ગુના પણ નારાયણ સાંઈ વિરુદ્ધ નોંધાયેલા છે. વર્ષ 2002-2004 દરમિયાન સાધિકા બહેનો સાથે નારાયણ સાંઈ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ અંગેની તમામ ફરિયાદ અને પુરાવાઓ પણ આ જે પીડિતાઓ છે તેમણે રજૂ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને આ ફરિયાદ બાદ નારાયણ સાંઈ ભૂગર્ભમાં પણ ઉતરી જતા પોલીસે નાસ્તા પડતા નારાયણ સાંઈને શોધવાની તજવીજ હાથ ધરી હતી અને આખરે નારાયણ સાંઈને પંજાબ દિલ્હી બોર્ડર પરથી ઝડપી લેવાયો હતો. તો બાદમાં 13 કરોડની લાંચનો કેસ, તેની સાથે સાથે સાક્ષીઓ પર હુમલાના કેસને લઈને પણ કાર્યવાહી ચાલી રહી હતી. ત્યાં હાલમાં દુષ્કર્મ કેસની જો વાત કરવામાં આવે તો આખરે દોષિત જાહેર થઈ ચુક્યો છે. મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય, સુરતની કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે, નારાયણ સાંઈને દોષિત જાહેર કરવામાં આવ્યો છે અને હવે જે સજાને લઈને તે પણ ખાસ કોર્ટ તરફથી નિર્ણય જાહેર કરવામાં આવશે. મહત્વપૂર્ણ અપડેટ, મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય, સુરતની કોર્ટ દ્વારા આખરે નિર્ણય લેવામાં આવ્યો છે, જે નારાયણ સાંઈને દોષિત જાહેર કરાયો છે. 30મી તારીખે સજાનું પણ એલાન થઈ જશે. તો 30મી તારીખે સજાના એલાનને લઈને કોર્ટ મહત્વપૂર્ણ નિર્ણય લેશે. ઉલ્લેખનીય છે કે હાલ પૂરતું નારાયણ સાંઈને દોષિત ઠેરવવામાં આવ્યો છે.
જેમ તમને જણાવ્યું 2002-2004 દરમિયાન સાધિકા બહેનો દ્વારા નારાયણ સાંઈ વિરુદ્ધ દુષ્કર્મ આચરવામાં આવ્યો હોવા અંગેની ફરિયાદ જાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી અને ત્યારબાદ નારાયણ સાંઈ જે ભાગતો ફરતો હતો નાસ્તો ફરતો હતો તેને પંજાબ દિલ્હી બોર્ડર પરથી ઝડપી લેવામાં આવ્યો હતો અને બાદમાં 13 કરોડની લાંચનો કેસ સહિત સાક્ષીઓ પર હુમલાને લઈને પણ જે કેસ હતા તે ચાલી રહ્યા હતા અને સાથે સાથે દુષ્કર્મ કેસને લઈને તમામ 6 વર્ષની ટ્રાયલ ચાલી હતી 2013નો આ કેસ છે જે નારાયણ સાંઈ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ સુરતની 2 સાધિકા બહેનોએ નોંધાવી હતી તમામ પુરાવાઓ પણ રજૂ કરવામાં આવ્યા હતા પીડિતાઓ તરફથી અને ત્યારબાદ ધારદાર દલીલો પણ રહી હતી બંને પક્ષો તરફથી પીડિતાઓના દલીલ અને સાથે સાથે નારાયણ સાંઈના દલીલ જે વકીલ હતા તેમના તરફથી દલીલો ચાલી હતી અને આખરે આ દલીલોને સાંભળ્યા બાદ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કર્યો છે જે નારાયણ સાંઈને દોષિત ઠેરવવામાં આવ્યો છે અને હવે સજાનું પણ એલાન કરવામાં આવશે આ મામલે હવે 30મી તારીખે સજાનું એલાન થશે મહત્વપૂર્ણ સમાચાર આપને વધુ એકવાર જણાવી દઈએ કે આખરે સુરતની કોર્ટ તરફથી નિર્ણય લેવામાં આવ્યો છે વર્ષ 2013માં નારાયણ સાંઈ સામે સુરતની સાધિકા બહેનો દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ 6 વર્ષ સુધી ટ્રાયલ ચાલી આ કેસ ચાલ્યો હતો અને આખરે આજે ચુકાદો સંભળાવી દેવામાં આવ્યો છે બિલકુલ જે નારાયણ સાંઈ દુષ્કર્મ કેસ છે તેમાં આજે સુરત કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે કોર્ટે નારાયણ સાંઈને દોષી જાહેર કર્યા છે દોષી જાહેર કરવાની સાથે આગામી 30 તારીખે નારાયણ સાંઈની સજાનું એલાન કરવામાં આવશે કોર્ટે હાલમાં જે દ્રશ્ય સુરત કોર્ટ ખાતે જોઈ શકો છો કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે નારાયણ સાંઈનો જ્યારે આજે ચુકાદો હતો નારાયણ સાંઈનું જે જજમેન્ટ હતું જે દુષ્કર્મ કેસમાં કોર્ટે એડિશનલ સેશન કોર્ટ દ્વારા નારાયણ સાંઈને દોષી જાહેર કરવામાં આવ્યા છે આગામી 30 તારીખે જે સજા છે તેને ડિક્લેર કરવામાં આવશે સુરત કોર્ટનો એક ઐતિહાસિક ચુકાદો કહી શકાય કારણ કે જ્યારે કોર્ટ સમક્ષ સમગ્ર સંપૂર્ણ કેસ મૂકવામાં આવ્યો હતો ત્યારે કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે નારાયણ સાંઈ એક ચોક્કસ વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે એક મોટી સંખ્યામાં એની સાથે જે સમૂહ જોડાયેલો છે તેને કારણે એક ઐતિહાસિક ચુકાદાની ખાસ જરૂરિયાત હોય અને એક ઐતિહાસિક લોકોમાં દાખલો બેસાડવા માટે આ પ્રકારની ઘટનાની જરૂરિયાત હોય તેથી જ આ ચુકાદો આજે કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે નારાયણ સાંઈને દોષી જાહેર કરવામાં આવ્યા છે અને તાત્કાલિક હમણાં નારાયણ સાંઈને કોર્ટમાંથી બહાર લઈ જવા લાજપોર જેલ ખાતે લઈ જવામાં આવશે અત્યારના આ દ્રશ્યો છે પોલીસ એક્ટિવ થઈ ગઈ છે નારાયણ સાંઈને જ્યારે દોષી જાહેર કરવામાં આવ્યા છે ત્યારબાદ અત્યારે તેમને લઈ જવા માટેની જે તમામ તજવીજો ચાલી રહી છે જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો સુરત કોર્ટના છે સુરત કોર્ટ ખાતેની એન્ટ્રન્સ ખાતેના દ્રશ્યો છે જે સ્પષ્ટ છે કે નારાયણ સાંઈને જ્યારે દોષી જાહેર કરવામાં આવ્યા છે ત્યારે પોલીસ પણ તેમને તાત્કાલિક અસરે સુરત કોર્ટમાંથી લાજપોર જેલ ખસેડવા માટે કોશિશ કરી રહી છે જે પ્રમાણે માહિતી મળી છે કે આગામી 30 તારીખે નારાયણ સાંઈની સજાનું એલાન કોર્ટ દ્વારા કરવામાં આવશે એડિશનલ સેશન જજ દ્વારા ખાસ કરીને આ સજા એલાન હમણાં ટૂંક જ સમયમાં આજે આપ દ્રશ્ય જોઈ શકો છો કે નારાયણ સાંઈને ટૂંક જ સમયમાં સુરતથી લાજપોર જેલ ખાતે લઈ જવાની તૈયારી કરવામાં આવી છે પોલીસ કાફલો કોર્ટ ગેટ પર મૂકી દેવામાં આવ્યો છે આ દ્રશ્ય છે તે સુરત કોર્ટના દ્રશ્ય આપ જોઈ શકો છો કારણ કે સવારથી રાહ જોવાઈ રહી હતી કે નારાયણ સાંઈનું જે કેસ છે તેમાં તમામ પ્રકારની દલીલો પૂર્ણ થઈ ગઈ છે તમામ પ્રકારની રજૂઆતો પૂર્ણ થઈ ગઈ છે તમામ પ્રકારની કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે ત્યારે ચોક્કસપણે આજની તારીખે નારાયણ સાંઈ જે દુષ્કર્મનો જે કેસ છે તેમાં સ્પષ્ટપણે એવી આગાહી એવી હતું વકીલોની પણ અપેક્ષા હતી કે આજે કોઈ પણ પ્રકારે ચુકાદો આવી શકે તેવી પરિસ્થિતિ છે કહી શકાય ચોક્કસપણે જે નારાયણ સાંઈ છે અહીંયાથી જ આ જ વાનમાં એમને લઈ જવામાં આવશે આ જગ્યાએથી લઈ જવામાં આવશે નારાયણ સાંઈ જ્યારે દોષી જાહેર કરવામાં આવ્યા છે ત્યારે મોટી સંખ્યામાં સાધકો અહીંયા ઉપસ્થિત હોય કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ના બને તેને લઈને પોલીસ પ્રયત્ન કરી રહી છે કે તમામને દૂર રાખી શકાય અને તેની માટે જ ખાસ કરીને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે નારાયણ સાંઈ હાલમાં જ 2 મિનિટમાં નીચે આવશે અને ત્યારબાદ તેમને પોલીસ કાફલા સાથે લાજપોર જેલ ખાતે ખસેડવામાં આવશે જે દ્રશ્ય છે તે સુરત કોર્ટના દ્રશ્ય છે જ્યાં મોટી સંખ્યામાં પોલીસ ડિપાર્ટનો સ્ટાફ અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યો છે જે સ્પષ્ટ છે કોર્ટે જ્યારે જજમેન્ટ આપ્યું છે નારાયણ સાંઈને દોષી જાહેર કરવામાં આવ્યા છે ત્યારે આગામી 30મી તારીખે તેની સજાનું એલાન કરવામાં આવશે તમામની નજર આ કેસ પર હતી અને ત્યારે આજે ડિક્લેર કરી દેવામાં આવ્યું છે એડિશનલ સેશન
સેશન જજ દ્વારા આ સમગ્ર બાબતે નારાયણ સાંઈને દોષી જાહેર કરવામાં આવ્યા છે. અને જે આપણે જે સાથે સવારથી જે રિપોર્ટિંગ કરી રહ્યા છે, આપણે એમને આપણા સંવાદદાતા કીર્તેશ આપણી સાથે છે, આપણે એની સાથે વાત કરીશું. કીર્તેશ, નારાયણ સાંઈને દોષી જાહેર કરવામાં આવ્યા છે, 30મી તારીખે સજાનું એલાન કરવાનું છે. જે પ્રમાણનો ઘટનાક્રમ રહ્યો છે, સંપૂર્ણ દિવસ સવારથી જ આજે ચર્ચા ચાલી હતી, ફાઇનલી એમને દોષી જાહેર કરવામાં, શું કહેશો? ચોક્કસ, નારાયણ સાંઈને દોષી જાહેર કરવામાં આવ્યા છે. નારાયણ સાંઈ સાથે ગંગા, જમના, હનુમાન અને રમેશ મલોહત્રા તમામને દોષી જાહેર કરવામાં આવ્યા છે. બાકી તમામને નિર્દોષ છોડવામાં આવ્યા છે. ખાસ કરીને ગંગા, જમના અને હનુમાન આ ત્રણ જણા કોર્ટમાં હતા, તેમને તાત્કાલિક પોલીસ કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા છે અને જે ઓર્ડર છે એ 30મી તારીખે રિલીઝ કરવામાં આવશે. પણ જે રીતે 344ની એક કલમ છે જેમાં નારાયણ સાંઈને નિર્દોષ છોડવામાં આવ્યા છે. જી બિલકુલ, જે સ્પષ્ટ માહિતી છે કે નારાયણ સાંઈના જે ડાબો અને જમણો હાથ કહેવાતા હતા, ગંગા અને જમના, તેની સાથે નારાયણ સાંઈનો જે વહીવટ કહી શકાય, જે હનુમાન જે વહીવટ જોઈ રહ્યો હતો, એનો ડ્રાઈવર જે મેઇન એનો ડ્રાઈવર હતો, પરંતુ નારાયણ સાંઈની તમામ વસ્તુઓનું ધ્યાન આ હનુમાન દ્વારા જ રાખવામાં આવતું હતું. જ્યારે પણ સાધિકાઓ જે આશ્રમ ખાતે, સુરત આશ્રમ ખાતે લઈ જવામાં આવી હતી, ત્યારે પણ આ ગંગા, જમના અને હનુમાનનો ખૂબ જ મોટો રોલ હતો. જે એડવોકેટ્સ ખાસ કરીને આવી રહ્યા છે, જે પ્રમાણેનો માહોલ છે સુરત કોર્ટનો છે, એટલે કે સ્પષ્ટપણે કે જે નારાયણ સાંઈની સાથે જે ગંગા, જમના અને હનુમાન છે તેમને દોષી જાહેર કરવામાં આવ્યો છે. ગંગા, જમના અને હનુમાન જામીન પર હોય તેમની તાત્કાલિક ધરપકડ કરી લેવામાં આવી છે. અને કહી શકાય કે નારાયણ સાંઈને કોઈપણ પ્રકારનું અનિચ્છનીય ઘટના અહીંયા બને તે પહેલાં સુરત કોર્ટમાંથી લાજપોર જેલ ખાતે લઈ જવા માટેની આ તમામ પ્રક્રિયાઓ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. કોર્ટનો જે દરવાજો છે તેને પણ અડધો બંધ કરી દેવામાં આવ્યો છે. જે કોર્ટનો આપ દ્રશ્ય જોઈ શકો છો, સુરત કોર્ટના દ્રશ્ય છે કે પોલીસે આખો રસ્તો ખાસ બેરિકેડ બ્લેક કરી દેવામાં આવ્યો છે કે જેથી કોઈ પણ અને મીડિયા કર્મીઓને પણ દૂર રાખવામાં આવી રહ્યા છે. કારણ કે સ્પષ્ટ છે કે જ્યારે એક સુરત કોર્ટે જે ઐતિહાસિક ડિસિઝન આપ્યું છે, નારાયણ સાંઈને જ્યારે દોષી જાહેર કર્યા છે, ત્યારે સ્પષ્ટપણે નારાયણ સાંઈ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. પરંતુ આપ સ્પષ્ટ જોઈ શકો છો કે સુરત કોર્ટ ખાતેનો જે અત્યારે માહોલ છે, જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, કારણ કે નારાયણ સાંઈની સાથે જે બે સાધિકા છે, ગંગા અને જમના, સાથે એનો જે ડ્રાઈવર છે હનુમાન, તેને પણ દોષિત જાહેર કરવામાં આવ્યો છે. આ ત્રણેય ત્રણ જણ હાલ જામીન પર હોય તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. અને જે સ્પષ્ટ છે, આગામી 30મી તારીખે આ સમગ્ર કેસમાં સજા સંભળાવવામાં આવશે. એટલે કહી શકાય કે સુરત ખાતે જે છેલ્લા સવારથી જે વાત ચાલી રહી હતી, છેલ્લા કેટલા દિવસ સુધી જે હાઈ પ્રોફાઇલ કેસ છે નારાયણ સાંઈ દુષ્કર્મનો, તેમાં સ્પષ્ટપણે ચોક્કસપણે કહી શકાય કે કોર્ટે આજે જ્યારે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે, ત્યારે સ્પષ્ટ કહી શકાય કે આગામી 30 તારીખે જે સજા હવે જાહેર થવાની છે તેને લઈને ખાસ ડિસ્કસ કરવામાં આવશે. જી 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 પ્રજ્ઞેશ, તો 30મી એપ્રિલે સજાનું એલાન કરવામાં આવશે અને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આપ અમારી સાથે જોડાયેલા રહેશો, આપણી સાથે ધર્મગુરુ પણ જોડાઈ ગયા છે. જી, શું કહેશો એક સાધુ તરીકે અને આ પ્રકારના દુષ્કર્મનું કામ કરવું અને કઈ છબી આ તમે સમાજમાં ઉપસાવી રહ્યા છો, એ પછી પિતાની તેમના વાત હોય, આસારામની વાત હોય કે પછી તેમના પુત્રની વાત હોય, નારાયણ સાંઈની, આ જગદન્ય કૃત્ય કહેવાય. સમાજની અંદર તમને દુનિયા અનુસરતી હોય છે અને ત્યારે તમે સમાજની અંદર આવા કૃત્ય કરી અને સમાજને શું શીખ આપશો તે બહુ મોટો પ્રશ્ન આવે છે. ખરેખર આ જે સજા આપી છે, આપશે જે બી આપશે, તે એમના ફાધરને જે આપી લાઈફ ટાઈમ, એનાથી ઓછી અમને પણ ન થઈ શકે. કારણ કે સજાના પ્રાવધાનની વાત કરું તો સમાજને ગેરમાર્ગે દોરી, કોઈ કાવતરા કરવા અને એ મોરસ એપ્રેન્ટિસ પ્રમાણે લોકોને મૂર્ખ બનાવી તેનો ઉપયોગ કરવો, દુષ્કૃત્ય કરવા, આ બધા કાર્યો અને ધર્મ નહીં પણ ધર્મની દુકાન ચલાવવી, આ ખરેખર લોકમાનસ પર બહુ ખરાબ અસર કરે છે. અને ખરેખર હું કોર્ટના જે કાર્યવાહી થઈ છે તેને હું આવકારું છું. જી, તો કોર્ટની કાર્યવાહીને તમે પણ આવકારી રહ્યા છો. સુરત દુષ્કર્મ કેસ અને નારાયણ સાંઈ
દોષિત જાહેર કરવામાં આવ્યા છે. જોકે 7-10 વર્ષની સજા તેમને થઈ શકે છે. પરંતુ આપ શું માનો છો, જ્યારે આવું કૃત્ય કરતા હોય છે અને સમાજમાં એક દાખલો બેસાડવાની તો વાત નથી, પરંતુ અહીંયા ખરાબ કૃત્ય છે. લોકો કારણ કે સાધુ સંતો પાસે આશીર્વાદ લેવા જતા હોય છે, કંઈક શીખવા માટે જતા હોય છે, અને જ્યારે આ સાધુ આવા લંપટ બની જતા હોય છે અને આ પ્રકારનું કૃત્ય કરતા હોય છે અને દુષ્કર્મ સુધી જે કદાચ લોકો વિચારી પણ ન શકે અને તે પ્રકારનું કૃત્ય કરી રહ્યા હોય છે, તો આવા લોકોને શું કયા પ્રકારની સજા થવી જોઈએ? સજા ખાલી દુષ્કર્મ કર્યું લેકિન આજ ભી જો ચુકાદા આયા હૈ ઇસલિયે લોકો કા જો ભરોસા હૈ વો આજ ભી કાયમ રહેને વાલા હૈ ક્યોંકિ અગર જો ન્યાયપાલિકા હી જો જો લોગ ઇસસે પ્રભાવિત હુએ ઉસકો ન્યાય પે ભરોસા રખને કે લિયે ન્યાયપાલિકા ને જો કદમ ઉઠાયે ઉસસે હમ સંતુષ્ટ હૈ. તો શાંતિભાઈ પણ કહી રહ્યા હતા, દીપેશના પિતા, કે તેઓ પણ ખુશ છે અને ન્યાયપાલિકા ઉપર વિશ્વાસ હતો અને એ જ વિશ્વાસ ફરી એક વખત કાયમ રહ્યો છે. જે રીતે તેમને સજા એટલે કે દોષિત ઠેરવવામાં આવે છે, સજાનું એલાન 30 એપ્રિલે થવાનું છે. આજે 26 તારીખ છે એટલે 4 દિવસ બાદ સજાનું પણ એલાન થવાનું છે. જોવાનું રહેશે કે કયા પ્રકારની સજા તેમને કરવામાં આવે છે. પરંતુ જ્યોતિનાથજી આપણે વાત કરી રહ્યા હતા કયા પ્રકારની સજા તેમને થવી જોઈએ આવા લંપટોને, જેથી એક દાખલો સમાજમાં બેસે અને બીજા સાધુ સંતો આ પ્રકારનું કૃત્ય કરતા પણ ડરે. આ એક જે કેસ છે તે કેસનો એક પાર્ટનો ખાલી ચુકાદો આવે છે. સાચે સાચે એવું જોવા જઈએ તો હજુ બીજા પાર્ટ્સ બાકી રહેશે, કારણ કે એક સાથે એક જ કેસ સાથે બધા કેસ સાથે ચાલ્યા નથી. તેમાં એન્ટી કરપ્શનનું છે, આ છે, લાંચ આપવાની કોશિશ છે, કે પછી દુષ્કૃત્ય કર્યું, પછી પોતાના ઉપર થયેલા જે આરોપો છે તેના જે પુરાવા હતા તેને નાશ કરવાની કોશિશ કરી. આ બધા જ કેસોને તમે જ્યારે બાઇન્ડિંગ જોશો તે લાઈફ પ્રિઝમને જ્યાં સુધી જશે અને તેમને ખરેખર જન્મટીપ આપવી જ જોઈએ. ક્યાંય કોઈને બક્ષવાની જરૂર નથી, કારણ કે આવા દાખલા સમાજમાં બેસાડીશું જેથી સમાજને ક્યાંય પણ આપણે સમાજમાં આવું કૃત્ય કરતા પહેલા કોઈ પણ લંપટ વિચાર કરશે. જી, જરૂરથી કોઈ પણ લંપટ વિચાર કરશે આ પ્રકારનું કૃત્ય કરતા પહેલા. અને તે માટે જ મહંત પણ કહી રહ્યા છે કે સજા એ પ્રકારની થવી જોઈએ કે આ દાખલો બેસવો જોઈએ. એક દાખલો બેસે તો પછી લોકો પણ જે સંતો મહંત થઈને બેઠા છે તે આ પ્રકારનું વિચારશે નહીં, કૃત્ય કરવાનું વિચારશે નહીં. તો નારાયણ સાંઈ કેસમાં ચુકાદો આવ્યો છે, નારાયણ સાંઈને દોષિત ઠેરવવામાં આવ્યા છે. તો નારાયણ સાંઈને દોષી ઠેરવવામાં આવ્યા છે અને સજા 7-10 વર્ષની સજા થઈ શકે છે. અને જે રીતે જ્યોતિનાજી આપણે કહી રહ્યા છો કે આ તો એક જ જે કૃત્ય છે જેમાં દોષી ઠેરવવામાં આવ્યા છે, પરંતુ અલગ અલગ જે કેસીસ છે એમાં અલગ અલગ જો સજા થાય મળીને તો પછી તેમને દોષિત ઠેરવવામાં આવે અને સજા જો થાય તો પછી લાઈફ ટાઈમ તેમને જેલમાં રહેવું પડશે. પરંતુ આ સજા યોગ્ય છે કે અત્યારે ત્યાં સુધી સજા ડિક્લેર ન કરે ત્યાં સુધી આપણે કઈ પણ. જી જ્યોતિનાજી, આપને રોકવા ઈચ્છીએ. શું મારા સહયોગી પ્રણવ પણ આપની સાથે જોડાઈ ગયા છે અને શાંતિભાઈ વાઘેલા તેમની સાથે જોડાયા છે, દીપેશના પિતા, અને પહેલી પ્રતિક્રિયા તેમની પાસેથી લેવાનો પ્રયત્ન કરીશું. જી પ્રણવ, જી સંધ્યા, ચોક્કસ જે રીતે ચુકાદો આવ્યો છે સુરત કોર્ટ દ્વારા નારાયણ સાંઈને લઈને, ત્યારે પ્રથમ પ્રતિક્રિયા જાણશું. આપણે આપણી પાસે જોડાયા છે શાંતિલાલ વાઘેલા, જે અભિષેક અને દીપેશના જે પિતા રહ્યા છે. જે રીતે શાંતિલાલભાઈ વાત કરી, જે ચુકાદો આવ્યો છે, ચુકાદાને કહી દે પ્રથમ પ્રતિક્રિયા શું આપશો? ચુકાદાને પ્રથમ પ્રક્રિયા આપીએ છીએ કે ન્યાયપાલિકા ઉપર આજે લોકોને ભરોસો જે ઘણો થોડો ઘણો છે એ કાયમ રહ્યો છે. આજે ચુકાદો આવ્યો છે એ ચુકાદાને લઈને મારું મંતવ્ય છે કે આજે અભિષેક અને દીપેશના બનાવને આજે 10 વર્ષ થઈ ગયા, પણ આજ સુધી ગુજરાત સરકારે કોઈ પણ કાર્યવાહી કરી નથી, એ મોટા મોટું અમને દુઃખ છે. આજે ન્યાયપાલિકા ઉપર લોકોને ભરોસો બની રહે તે માટે ચુકાદાને અમે આવકારીએ છીએ અને સાથે સાથે ન્યાયપાલિકાને પણ અમારી એક રિક્વેસ્ટ અને
જે અમારી જે કોઈ કે રિક્વેસ્ટ પણ કહી શકીએ કે એને આજે આ ચુકાદાને 5 વર્ષ વીતી ગયા, જેથી લોકોને આજે પરેશાન થઈ રહ્યા છે કે ન્યાયપાલિકા ઉપર ભરોસો જે હતો એ તૂટતો જાય છે, કે ચુકાદા આટલો બધો લાંબો સમય વીતી જાય છે જે ન્યાયને નહીં લે, તો ચુકાદો ગમે જેમ બને તેમ વહેલો આવે એ લોકોની અપેક્ષા છે. મારી પણ અપેક્ષા છે કે આ ચુકાદાને આજે ઘણો લાંબો સમય થઈ ગયો, પણ લાંબો સમય છતાં પણ આજે જે ચુકાદો આવ્યો છે અમે એને આવકારીએ છીએ, અને સાથે અમે સરકારને પણ એવી અપીલ કરીએ છીએ કે અભિષેક દીપેશના કેસની અંદર આજ સુધી જેમ તમે કાર્યવાહી કરી નથી તે કાર્યવાહી કરી, અમારો તો ભરોસો ઉઠી જ ગયો, પણ છતાં પણ એક વિનંતી કરીએ કે આની પાછળ હજી પણ જે સત્ય બહાર આવશે તો ઘણા બધા નામ ખુલશે, અને હજી આગળના આવનારા દિવસોની અંદર આવા પાખંડી સાધુઓ ક્યારે પણ કોઈનું શોષણ નહીં કરે. સંતલાલભાઈ, નવી એક આશા જાગી છે આ ચુકાદાને લઈને આપને? આશા તો મેં તમને હમણાં હાલ પણ કહ્યું કે આશા તો અમને જો જાગી હોત તો આજે 10 વર્ષ અમારા બંને બાળકોને બનાવને વીતી ગયા, પણ આજ સુધી અમને આશા જગાય એવું કોઈ પણ પ્રક્રિયા અમને દેખાઈ નથી સરકાર તરફથી, કે જેથી કરીને અમને આશા જાગે. અભિષેકને દીપેશના બંને બાળકોના કેસમાં આજ સુધી એવી કોઈ પ્રક્રિયાઓ કરવામાં નથી આવી કે જેથી અમને એક આશાનું કિરણ જાગે. પણ આ જે બળાત્કારના કેસની અંદર જે ચુકાદો આવ્યો છે કોર્ટ તરફથી, એ ચુકાદાને અમે એક ન્યાયપાલિકા ઉપર અમે આશા રાખીએ છીએ, ભરોસો રાખીએ છીએ કે ન્યાયપાલિકા હજુ પણ અકબંધ છે, જેથી કરીને સમાજની અંદર આવા દૂષણ કાર્યોને સામે આજે ન્યાયપાલિકા પડખે ઉભું રહ્યું છે, લોકોનો વિશ્વાસ બેસે છે. ચોક્કસ હતા શાંતિલાલ ચોક્કસપણે કહી રહ્યા છે કે જે ચુકાદો આવ્યો છે તેને એક આશા પણ સંધ્યા અહીં જાગી છે, અને સાથે એ પણ વાત થઈ રહી છે કે જે લેટ થઈ રહ્યો છે ચુકાદો, જે ઘણા સમય પછી આવ્યો છે તે સંતોષકારક છે, પણ હજુ પણ વધુ જે દીપેશ અને અભિષેક છે તેને લઈને પણ ચુકાદો ઝડપથી આવે, અને સરકાર જે કહી શકાય કે સરકાર પણ આમાં ઇન્વોલ્વ થાય તે પ્રકારની માંગ અહીં તેના પરિવારજનો ચોક્કસપણે કરી રહ્યા છે. પ્રણવ, શાંતિભાઈ નું શું કહેવું છે, આખરે ક્યાં અટવાયેલો છે આ કેસ, ક્યાંથી ડીલે થઈ રહ્યું છે? કારણ કે હવે જો આ એક કેસમાં નારાયણ સાંઈ દોષિત જાહેર થતા હોય તો પછી તેમણે જે રીતે વાત કરી કે ઘણા બધા લોકોના નામ સામે આવી શકે છે, શું આ લોકોના નામ તે આપણી સ્ક્રીન ઉપર લઈ શકે છે? તેમણે પૂછો, ન્યાયપાલિકા ઉપર લોકોને ભરોસો નતો રહ્યો, પણ હવે ભરોસો બેસે કે ન્યાયપાલિકા પણ ચોક્કસ એ પ્રમાણે કહી શકાય કે જે રીતે તેઓ પહેલા જ કહ્યું હતું કે જે ચુકાદો આવ્યો છે તેઓનો આવકાર રહ્યા છે, સાથે એ પણ વાત અહીં આવી રહી છે કે એક આશા તેઓને જાગી છે કે તેને લઈને પણ જે દીપેશ અને અભિષેકનો જે કિસ્સો છે તે પણ કદાચ બહાર આવી શકે, ન્યાયપાલિકા ઉપર પણ તેઓ ભરોસો વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ સરકાર સામે તેઓ પોતાનો જે રોષ છે તે ઠાલવી રહ્યા છે, અને હજુ પણ ક્યાંક ચુકાદામાં તે ડીલે કરી રહી છે, સરકાર તેઓ દોષિત માની રહ્યા છે. પરંતુ ચોક્કસ એ મનાય કે સમગ્ર ઘટનાક્રમ છે ચુકાદો આવ્યો છે, પણ આશા આ પરિવારને ચોક્કસપણે અહીં લાગી છે. જી જી, શાંતિભાઈ સાથે વાત થાય તો તેમને જ પૂછો કે કયા લોકો છે, કયા નામ છે જે હજી બહાર નથી આવ્યા અને તેમના પરથી પડદો ઉંચકી શકે છે, જો તેમની સાથે વાત થાય તો. જી સિંધે, ચોક્કસ આ જે પણ ઘટના બની એ લોકોની સમક્ષ આવે, પણ આ કેસની અંદર જે બન્યું એમાં સરકારની શું ભૂમિકા રહી છે એ મને અત્યારે પણ પ્રણવ, આપ અમારી સાથે અમારા બંને બાળકોના કેસને દબાવવા માટે આ જી જી પ્રણવ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો અને શાંતિલાલ સાથે જેવી જ વાતચીત થાય અમે ફરીથી આપનો સંપર્ક સાધીશું. આપ સ્ક્રીન પર છો, આ સાથે જ્યોતિનાથજી પણ આપની સાથે છે. જ્યોતિનાથજી, શાંતિભાઈ એક પિતા તરીકે તેમને કેવું મહેસૂસ થતું હશે અત્યારે, તમે સમજી શકો છો? એમને સંધ્યાબેન, ખરેખર એમ કહું કે કોઈ પણ જસ્ટિસ ડીલે થાય ને તે ડિનાય થાય બરાબર કહેવાય. આ કેસને 6-6 વર્ષ લાગી ગયા. તમે બહુ ડીપલી વિચારો, આજે અભિષેકની એટલે આજે દીકરા જે બે દીકરાઓનું થયું ત્યાર પછી એનું અત્યાર સુધી કોઈ તપાસના દોર નહીં, તેનું કયો સ્ટેજ છે આપણે પૂછીએ પણ જવાબ આપી શકીએ તેમ જ નથી. ખરેખર બહુ દિલથી વિચાર્યો હતો, કારણ કે ક્યાં તપાસ છે તે કોઈને ખબર નથી, અંધારામાં તીર મારવા જેવી વાતો થાય, ને આવી પ્રણાલીઓ જે ઊભી થઈ છે જે જસ્ટિસને કોઈ પણ રીતે એની તપાસ ન કરવી અને આઈઓસા બરોબર કેર ના કરે, ઉપરથી પ્રેશર હોય, આવી જે પ્રક્રિયાઓ ઊભી થાય છે તેનાથી હંમેશા ન્યાયતંત્ર પર ક્યાંક વિશ્વાસ ઊભો થતો દૂર થતો હોય લોકોનો. આજના બનાવથી ન્યાયતંત્ર પર પુનઃ સ્થાપિત થાય લોકોનો વિશ્વાસ, અને એના બંને દીકરાઓના મા બાપને એમ થાય કે ભાઈ મારા વાલ સોયાને થઈ ગયું તે બાબતે હવે ક્યાંક ન્યાય મળશે એવી એક આશા તો જાગે છે.
જી, ક્યાંક ન્યાય મળશે તેવી આશા જરૂર જાગી છે. અને જે રીતે મારા સહયોગી પ્રણવ પણ શાંતિભાઈ સાથે છે, દીપેશ અભિષેકના પિતા તેમની સાથે છે, અને તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે એક પિતા તરીકે કયા પ્રકારની તેઓ અત્યારે અનુભવી રહ્યા છે, કયા પ્રકારની ફિલિંગ છે. ક્યાંક આશા તેમને પણ જાગી છે કે જો આ એક કેસમાં દોષિત ઠેરવવામાં આવતા હોય નારાયણ સાંઈને, તો પછી જે તેમના દીકરાઓને લઈને જે કેસ ચાલી રહ્યો છે તે અંગે પણ હવે વધારે સમય રાહ તેઓ જોઈ શકતા નથી. જોકે તેમણે તો એમ જ કહી દીધું કે અમે કદાચ હાર પણ માની ચૂક્યા છે, અમને ખબર છે કે કદાચ આમાં કંઈ થવાનું નથી, જે ગવર્મેન્ટ છે તે પણ કંઈ હેલ્પ નથી કરી રહી, પરંતુ ન્યાયતંત્ર ઉપર હજુ પણ તેમને વિશ્વાસ છે. એટલે આ સૌથી મોટી જતીનાજી વાત છે કે ન્યાયતંત્ર ઉપરથી વિશ્વાસ તેમણે ખોયો નથી, સ્ટેટ ગવર્મેન્ટ જે છે તેના પરથી તેમનો વિશ્વાસ ઉઠી ગયો છે. હા, તપાસનો દોર જે પ્રમાણે છે અને તબક્કાઓનો જેને અભ્યાસ કર્યો હોય, અમે લોકો સાથે આ સડંગ આખા કેસમાં ક્યાંક ને ક્યાંક અમારી પર બી ધમકીઓ આવી હતી ને અમે સતત એની પર અભ્યાસ કર્યો, ત્યારે મને ખબર છે કે એની ઘણી બધી ફેક્ટ્સ હજુ પણ બહાર આવી નથી અને બહાર લાવવા માંગતા નથી. જી, શાંતિલાલભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. જી શાંતિલાલભાઈ, એક બાજુ દુઃખની પણ વાત છે આપના દીકરાઓને લઈને, આપના સંતાનોને લઈને, એક પિતા તરીકે આપ કઈ રીતે અનુભવી શકો છો અમે પણ સમજી શકીએ છીએ, પરંતુ જો હવે આ એક કેસમાં નારાયણ સાંઈને દોષિત ઠેરવવામાં આવતા હોય અને બે દિવસ ચાર દિવસ બાદ સજાનું પણ એલાન થઈ શકે છે, આપ શું માનો છો? આપની પહેલી પ્રતિક્રિયા કયા પ્રકારની છે? સજા કેટલા સમયની તેમને થવી જોઈએ અને હવે આપને શું આ કેસ પરથી આશા જાગી છે કે આપના કેસમાં પણ હવે ઝડપથી કંઈક ચુકાદો આવે? મારી તો એક આ ન્યાયપાલિકા ઉપર મારો ભરોસો આજ બી અકબંધ છે અને જે આને ઓછામાં ઓછી સજા તો નહીં પણ વધુમાં વધુ સજા, આજીવન કેદની સજા હોવી જોઈએ. આજે સંત પુરુષના નામ ઉપર એક ભેડિયા તરીકે છે, આજે જે બહેનો ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો, એ બહેનોની જે આપી હતી સાંભળી હતી મેં, આમાં ચેનલોમાં પણ એમના બયાન પણ સાંભળ્યા છે, પણ એક ન્યાયપાલિકા ઉપર જે ભરોસો આજે અકબંધ એટલા માટે લાગે છે, ન્યાયપાલિકા એવિડન્સના આધારે જે ન્યાય આપતી હોય છે, પણ આજે અમને એક વિશ્વાસ ન્યાયપાલિકા સરકાર ઉપર આજ સુધી અમને વિશ્વાસ લાગ્યો નથી કે આજે 5 વર્ષ ડીકે ત્રિવેદી તપાસ પંચ નિમું છત પર પણ આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી. ડીકે ત્રિવેદી તપાસ પંચની અંદર શું આ લોકોએ તપાસ કરી, એનો વિધાનસભામાં પણ એનો રિપોર્ટ જાહેર કર્યો નથી, આમ પબ્લિક ઉપર જાહેર કર્યો નથી, એટલે સરકારની આની અંદર બંને બાળકોના અપમૃત્યુ કેસની અંદર મોટા મોટી ભૂમિકા આસાર અમને બચાવવાની જ રહી હતી. એટલે અમને ન્યાયપાલિકા ઉપર પણ સરકાર ઉપર આજ સુધી અમને ભરોસો નથી, કોઈ એવી કાર્યવાહી કરવામાં નથી આવી કે જેથી અમને એક ભરોસો બેસે કે ચલો તમારા બંને બાળકોને ન્યાય મળશે. આજે આપણે ગુજરાતની અંદર મોદી સાહેબ જયારે હતા ત્યારે એમને જાહેર પબ્લિકમાં પણ આજ સુધી મેં એવું ટીવીની અંદર બાય એમનું સાંભળ્યું નથી કે ગુજરાતની જનતાને અમે આશ્વાસન આપીએ છીએ. અમને બંને ભાઈઓને એમના ઘરે અમને એક વાત કરી હતી કે તમે શાંતિ રાખજો, અમે ગુજરાતની સરકાર તમારા બંને બાળકો ન્યાય આપશે, પણ જાહેર પબ્લિકની અંદર આજ સુધી મોદી સાહેબે ભરોસો પબ્લિકને પણ નથી આપ્યો કે ભાઈ અમે બંને બાળકોને જે બનાવ બન્યો છે એમાં કોઈ પણ દોષિતને છોડવામાં નહીં આવે, અને પંચનમી અને અમારું શોષણ જ કરવામાં આવ્યું છે, એટલે સરકાર ઉપર ભરોસો નથી, ન્યાયપાલિકા ઉપર અમને પૂર્ણ ભરોસો છે. જી, પરંતુ આ સૌથી મોટી વાત છે કે આપણી સાથે જાણીતા વકીલ પણ જોડાયા છે અને તેઓ પણ કંઈક સવાલ કરવા ઈચ્છી રહ્યા છે. જી પટેલ સાહેબ, શાંતિભાઈ, જ્યારે તમે ઉપવાસ પર બેઠા ત્યારે આ કિસ્સાની અંદર આખું અમદાવાદ નહીં આખું ગુજરાત તમારી સાથે હતું. અમે તો આસારામની સામે જ્યારે મોટેરાના કૂતરોમાં એમણે દારૂનો ધંધો ચાલુ કર્યો અને પ્રબોધભાઈના આશ્રમ પર હુમલો કર્યો ત્યારથી અમે એની સામે ફાઇટ કરીએ છીએ. તમારા ઉપવાસ આંદોલનમાં અમે જબરજસ્ત મદદ કરી હતી, ગુજરાતના અને અમદાવાદના લોકોએ મદદ કરી હતી, પ્રકાશ કાપડિયા એને બધાએ. પણ સાહેબ, તમે લોકો છે ને પારણા કરીને પાણી પર બેસી ગયા ને અમારી હિંમત તોડી નાખી. મારી વાત સાંભળો, તમારો કેસ ક્યાં ઢીલો પડી ગયો? આજે એવું થાય કે જેની પડખે પબ્લિક ઉભી રહે, શાંતિલાલ, જેની પડખે પબ્લિક ઉભી રહે અને એ પબ્લિકને એવું છેતરાયાની લાગણી ઉભી થાય, એટલે તમારે હવે રી ઇન્વેસ્ટિગેશન બિલકિસ બાનુ અને એવા કેસોની અંદર જે ઇશરત જહાં અને જે કિસ્સામાં એના મા બાપો જે લડે છે, જાવેદ આપણે જાફરી સાહેબની વાઇફ લડે છે, રી ઇન્વેસ્ટિગેશનની એપ્લિકેશન કરો. તમે કેમ નથી કરી? તમે કયા દબાણની અંદર આવી ગયા છો? શા માટે આસારામના માણસોથી ડરો છો? શા માટે સરકારના ચમચાઓની વાતોમાં આવી જઈ તમે સરેન્ડર થઈ જાઓ? લોકોની હિંમત તોડી નાખો છો.
પછી આ પીડિતાઓને રોહિતભાઈ એમને પણ સાંભળી લઈએ, એમને પણ સાંભળી લઈએ. જી જી શાંતિલાલભાઈ, શાંતિલાલ પણ એ હવે કબૂલી રહ્યા છે કે સ્ટેટ ગવર્નમેન્ટ તેમને રિઇન્વેસ્ટમેન્ટની માંગણી નથી કરી રહી. હા શાંતિલાલભાઈ, આપ હવે શું કરશો? હા આજે તમે આજે આજે ભાઈએ કીધું તમે પાણા કરી લીધા, હવે એમની જાણ બહાર હશે. કારણ કે જે છે સત્ય હકીકત હું કહું છું, અમે મોદી સાહેબ ને અહીંયા મળવા પણ જવા નહોતા માંગતા. અમે તો કીધું મોદી સાહેબ અહીંયા જાહેર મંચ ઉપર આવી અને અમને એ પોતે જાહેર કરે કે સીબીઆઈની તપાસ સોંપવા અમારી સરકાર તૈયાર છે. ત્યારે એવું કીધું કે સીબીઆઈની તપાસ સોંપવામાં નહીં આવે, તમારે ત્યાં મોદી સાહેબ ને મળવા જવું પડશે. મોદી સાહેબ ને અમે મળવા ગયા, મળવા ગયા પછી એમના બેઠક રૂમમાં બેઠા એટલે જેવી રીતે મહેમાન આવે અને પાણીનો ગ્લાસ આપણે ધરીએ એવી રીતે અમને પાણીનો ગ્લાસ આપ્યો એટલે અમે સ્વાભાવિક પાણીનો ગ્લાસ લીધો. એ લોકો ફ્રી પ્લાનિંગ હતું અને ડાયરેક્ટ લાઈવ કરી અને જાહેર કરી દીધું કે આ લોકો પાણા કરી દીધા. આ અમારી સાથે ગુજરાતના મોદી સાહેબે મોટા મોટું ચીટિંગ કર્યું છે. આવનારા દિવસોની અંદર મોદી સાહેબે ભોગવવું પડશે. આ એક બાપની આત્મા બોલે છે કે મોદી સાહેબે જે કૃત્ય અમારી સાથે કર્યું અને પછી પણ શું કર્યું છે, એ પછી એ મોદી સાહેબે એમના ચમચાઓ દ્વારા એમના કાર્યકરો દ્વારા એવું ફેલાવ્યું કે આ લોકોને કરોડો રૂપિયા આપીને સમાધાન કરવામાં આવ્યું છે. આ મોદી સાહેબની નાગો માણસ આ મોદી સાહેબ કહેવાય કે આજે મારે તો મને જે સજા મોદી કરવે કરીએ, એનાથી જે થાય કરી લે. બાકી મોદી જેવો ગુંડો અને નાલાયક માણસ મેં આજ દુનિયામાં સુધી મેં કોઈ જોયો નથી. એક બાપની એને હાય લાગશે, સાલાએ અમને બદનામ કરી દીધા અને આજે તમે બોલી રહ્યા છો કે તમે મોદીને પાણા કરી દીધા. આવું તો લોકો અમને ઘણા બધા કહે છે પણ સત્ય હકીકતથી સાહેબ બધા બહાર છે કે મોદી સાહેબે જે અમારી સાહેબે જે ચીટિંગ કર્યું છે ને આવનારા દિવસોની અંદર ભોગવવું પડશે. આ એક બાપની આત્મા બોલે છે. કારણ કે અમને જે રીતે બદનામ કર્યો છે માણસે, ન્યાય તો આપણી દૂરની વાત નહીં. 5 વર્ષ દીકરી તેની તપાસ નિમી લીધું અને એની અંદર અમારું માનસિક રીતે અને આર્થિક રીતે અમારું શોષણ કરી અને અમને પાડી ભાંગ્યા છે. એટલે હવે અમે તો થાકી ગયા છીએ. બાકી કોર્ટના ચુકાદાથી અમને સંતોષ છે કે ભાઈ આવા જે ન્યાયપાલિકા ન્યાય ક્યારે પણ ખોટું નથી કરતો, ન્યાય તમને મળશે એવી આશા અમે પણ રાખી રહ્યા છે. જી રોહિતભાઈ, તમે છે ને શાંતિલાલ, તમે રીઇન્વેસ્ટિગેશન માટે અને પ્રામાણિક મક્કમ ઇરાદા સાથે તૈયાર થાઓ. ઘણા લોકો તમને, હું તમારી સાથે મદદમાં જોડાઈશ. આપણે સુપ્રીમ કોર્ટ સુધી લડીને આનો ન્યાય માંગીશું. સાહેબ આખું ગુજરાત જાણે છે, સાચી છે, આખો દેશ અને ગુજરાત જાણે છે કે આ બે બાળકોની હત્યા કરવામાં આવી છે અને કોને બચાવવા માટે થઈને આ બધું ઢાંક પીછેડો કર્યું છે બધા જાણે છે. પણ આ કોઈ જાહેરમાં બોલી શકતું નથી. ઇન્વેસ્ટિગેશનની અંદર પણ કેવી ગોલમાલ થઈ છે એ બધી વકીલ અને પોલીસ આલમ જાણે છે. પણ તમે જ્યારે તૈયાર થતા હો તો તમારા પડખે અનેક સાચા માણસો જોડાઈ જશે. તમે તૈયારી કરી રીઇન્વેસ્ટિગેશન ની માંગણી કરો, ગવર્નર ને જઈને અરજી આપો અત્યારે, પછી કેમ નથી થતું જોઈએ આપણે. સાહેબ તમે રીઇન્વેસ્ટિગેશન ની વાત કરો છો, સાહેબ તમે વાત તમારા મુદ્દાની કરો છો, સાચી કરો છો. પણ હું જ ચોર, હું જ પોલીસ ને હું જ જજ, એના જેવી પરિસ્થિતિ ગુજરાતમાં છે તમે જાણો છો. ન્યાયતંત્ર પર વિશ્વાસ નથી, પોતે જજ. આની અંદર કોની સામે આપણે અપેક્ષા રાખી શકશું આપણે ન્યાયની? ન્યાયતંત્ર પર વિશ્વાસ છે પણ સાથે સાથે હું એમ કહું છું આના એવિડન્સો જે છે સરકાર પાસે છે, એવિડન્સો લાવશે કોણ? સરકાર પોતે એવિડન્સો બધા દબાવીને બેસી ગઈ છે. એવિડન્સો હશે તો તમારું કહેવું એવું છે કે ગુનેગારોને છાવર્યા છે, ગુનેગારોને છાવર્યા છે એવો આક્ષેપ છે ને તમારો? 100% છાવર્યા છે. શાંતિભાઈ, આજે બી સોરાબુદ્દીન કેસ, ઇશરત જહા કેસ અને બિલકિસ બાનુ કેસ, એની અંદર 3 લેડીઝ એકલી મક્કમ હાથે લડે છે અને એને ન્યાયતંત્ર પર વિશ્વાસ છે. સુપ્રીમ સુધી અત્યારે અરજીઓ કરે છે કે એક દિવસ તો ચુકાદો. આ દેશનું ન્યાયતંત્ર છે ને કોઈ ખરીદી નહીં શકે. આજે જસ્ટિસ ગોગોઈએ પણ કીધું છે કે અમને ખરીદી નહીં શકો તમે, અમને ગમે તેવી દબાણ કરશો અમે વશ નહીં થઈએ. તમે ન્યાયતંત્ર પર વિશ્વાસ રાખો અને ફરી રીઇન્વેસ્ટિગેશન ની માંગણી કરો. પણ એમનો જે શાંતિલાલભાઈ નું કહેવું છે કે જે બધા પેપર ન્યાયતંત્ર પર અમને ભરોસો છે પણ આના એવિડન્સો જે છે એ તમે શું કરવા ચિંતા કરો છો? તમે રીઇન્વેસ્ટિગેશન, તમે ન્યાયતંત્ર પર, આજે તમે જજ લોયા ની વાત કરો, જજ લોયા જી સજા પર આવી ગયા.
આજે જજ લોયા ઉપર પણ છે ને, આજે જે રીતે એની ઉપર એને મર્ડર કરવામાં આવ્યું, એટલે આ સરકાર ઉપર શું અપેક્ષા રાખી શકે? સામ દામ દંડ ભેદની આ નીતિ અપનાવવામાં આવી છે, સામાન્ય પ્રજાને ગમે તેમ કરીને કચડી નાખવાનો, અને પૈસાથી આ સરકાર ખરીદાઈ જાય છે, ચાહે પૈસાથી સરકાર ખરીદાય છે કે તમારા જેવા માણસો ખરીદાય, આ બધા કેસોની અંદર સરકારની મોટા મોટી ભૂમિકા છે. પણ તમે જયારે શાંતિલાલ ભાઈ, નહીં નહીં, સરકાર પૈસાથી આજે આસારામને અમારા કેસની અંદર આસારામના 100 કરોડ રૂપિયાનો પૈસા લીધા છે, મારો તો સાંભળો એટલે ખરીદાઈ ગયા આસારામને. પરંતુ શાંતિલાલભાઈ, આપને હવે એક આશા જાગી છે, આશા જાગી છે કે કદાચ આપને પણ ન્યાય મળી શકે છે. જો આ કેસની વાત કરીએ, નારાયણ સાંઈ કેસની વાત કરીએ, તો દોષી ઠેરવવામાં આવ્યા છે અને 30 એપ્રિલે સજાનું એલાન પણ થઈ શકે છે. રોહિતભાઈ, સજાનું એલાન, કઈ પ્રકારની સજા થાય, કેટલા વર્ષની સજા થઈ શકે છે? હવે જે પીડિતાએ જે ગ્રાઉન્ડ રજૂ કર્યા છે અને ઇન્વેસ્ટિગેશનની અંદર જે એવિડન્સ ઉભા થયા છે, બીજી એક સામાજિક વસ્તુ એવી છે કે એ નારાયણ સાંઈના પિતાશ્રી એટલે કે આસારામ એ પણ જેલમાં છે અને એક સરખા જ ગુનાની અંદર છે. એટલે આ આખા આશ્રમની અંદર જે રીતની કામગીરી ચાલતી હતી એ કામગીરીનો પર્દાફાશ થયો છે. એટલે હવે જ્યારે રેપ કેસ હોય, બળાત્કાર કેસ હોય, તો એની અંદર જન્મટીપની સજા હોય અને 10 વર્ષની સજા પણ થાય, ઓછું એ પેલું હોય, અને જો નાની ઉંમરની એટલે છોકરી હોય 15 વર્ષથી નીચે તો એની સજા હાયર હોય. પરંતુ આની અંદર રિપીટેડ રેપિસ્ટ હોય, રિપીટેડ રેપિસ્ટ એટલે વારંવાર આ ગુનો કરવાનો આદિ માણસ હોય અને સમાજમાં એક રાક્ષસ જેવું કાર્ય કરતો હોય, અને એવું જો ઇન્વેસ્ટિગેશનની બહાર આવે અને એના સચોટ એવિડન્સ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે અને કોર્ટ ગ્રાહ્ય રાખે, તો એની અંદર ફાંસીની પણ સજા થઈ શકે એવી જોગવાઈઓ છે સમાજમાં, રેર ઓફ ધ રેરેસ્ટ કેસમાં અને દાખલો બેસાડવા માટે. એટલે હવે જોવાનું છે કે 30 તારીખે સજા જેટલી જેટલી કલમો છે એ પ્રમાણે નામદાર કોર્ટ કઈ સજા સંભળાવે છે એ આપણે વેઇટ કરવાનું રહ્યું. એક નંબર, જયારે સજાની જ વાત થતી હોય ત્યારે હું દ્રઢપણે માનું કે આ સજા ઇમ્પ્રિઝનમેન્ટ ફોર ધ લાઈફ એટલે કે આજીવન કારાવાસની સજા સખતમાં સખત રીતે આપવી જોઈએ, ફાંસીની સજા ના આપવી જોઈએ. કારણ કે ફાંસી એટલે એ માણસ છે ને છુટકારો મેળવી લેશે, એને જીવનને તાદન્ય પ્રતિ સેકન્ડ થવું જોઈએ, એને ઇમ્પ્રિઝનમેન્ટ મળે ને આખી જિંદગી જેલમાં જ રહેવાનું નક્કી થાય ને, એને એને અહેસાસ થાય કે પોતે કરેલા કૃત્યના શું રિઝલ્ટ આવે છે. કારણ કે ફાંસી તો હું તો એમ કહું કે આ તો ક્ષણિક છે, એને લાંબા સમય સુધી જીવતો રહે ને સડી સડીને મરે ને એવી અમે તો પ્રાર્થના કરીએ ભગવાનને પણ કે આને એના કૃત્યનું કર્મનું પ્રત્યક્ષ ક્ષણે બદલો મળે. જી, પરંતુ રોહિતભાઈ, આવા લોકો સુધરતા હોય છે માનસિક રીતે, જે આટલા વિકૃતો હોય છે એ લોકો સુધરતા હોય છે? એ લોકો તો સુધરે કે ના સુધરે એ તો જેલમાં છે, બરોબર. સંધ્યા, મોટી વાત એ છે કે આવો ભયંકર ગુનો બન્યો, આ બાપ દીકરો બે કેસની અંદર જેલમાં છે, તો હવે સાલું એ લોકોના ત્યાં આગળ ભક્તોની લાઈનો જોઈને નવાઈ લાગે છે. ખરેખર તો આંખો ખુલવી જોઈએ આ લોકોની, અંધશ્રદ્ધાળુ લોકોની, જે લોકો એમને મોટા બનાવે, જે લોકો એમને મોટા, આજે પણ અંધશ્રદ્ધા જેને કે અંધભક્તો, કે આજે પણ એનાથી આટલો મોટો પાપાચાર થતો હોય તો એના આશ્રમમાં લોકો જાય છે. ભલે એ છતાંય તમે જો આવા લોકોનું જાહેરમાં સાહિત્ય વેચાતું હોય છે, કોઈ પણ મેળો હોય, સરકારે તો અન્ન છાવર્યા જ છે. ઓકે, એ વિશે વાત કરીશું. મારા સહયોગી પ્રજ્ઞેશ પણ આપણી સાથે સુરત થી જોડાઈ ગયા છે. જી પ્રજ્ઞેશ, શું અપડેટ ત્યાંથી? આમ નથી જવાનું, અહીંયાથી લાઈવ છે. ચાર આરોપીને દોષી જાહેર કરવામાં આવ્યા છે, તેમાં સૌથી પહેલા નારાયણ સાંઈ 376 ની અંદર દોષી જાહેર કરવામાં આવ્યા છે, ત્યારબાદ ગંગા, જમના અને હનુમાન. હનુમાન જે ડ્રાઈવર છે ને, જે ગંગા અને જમના છે, તે નારાયણ સાંઈની અંગત જે સાગત સાધક કહી શકાય તેમની સાથે ખૂબ જ નજીકના છે. તેમને 120B મુજબ ષડયંત્રના ભાગરૂપે દોષી હોય તેવી અત્યારે માહિતી મળી રહી છે. થોડીક જ વારમાં નારાયણ સાંઈને અને આ ત્રણે ત્રણને સુરતથી લાજપોર જેલ ખાતે લઈ જવામાં આવશે. હાલમાં તેમની જે પ્રોસિજર હોય છે દોષી જાહેર કર્યા બાદની, તે
પ્રોસિજર ચાલી રહી છે, તેમના જે ફિંગરપ્રિન્ટ લેવાના હોય છે, જે ડોક્યુમેન્ટ પર તેમની સાઇન કરાવવાની હોય છે, તમામ પ્રોસિજર અત્યારે કોર્ટમાં ચાલી રહી છે. થર્ડ એડિશનલ જે જજ છે તેમના દ્વારા આ સજા અત્યારે જે તેમને દોષી જાહેર કરવામાં આવે છે. આગામી 30મી તારીખે આ તમામ લોકોની સજા જાહેર કરવામાં આવશે. એટલે સ્પષ્ટપણે સુરતનો ખાસ આ દ્રશ્ય તમને બતાવવા માંગીશ કે પોલીસ કાફલો જે પ્રમાણે ગોઠવી દેવામાં આવ્યો છે, નારાયણ સાંઈને જ્યારે દોષી જાહેર કરવામાં આવે છે ત્યારે જે કોર્ટ બિલ્ડિંગનો મુખ્ય ગેટ છે તેમજ આજે કોર્ટ બિલ્ડિંગનો જે સેકન્ડ ગેટ છે તમામ જગ્યા પર પોલીસ મોટી સંખ્યામાં ગોઠવી દેવામાં આવી છે અને ખાસ કરીને તેમના જે સાધકો છે તેમને દૂર રાખવામાં આવી રહ્યા છે તેમજ કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ના બને તેની માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. કહી શકાય કે જે ઘટનાને લઈને છેલ્લા કેટલાય દિવસોથી જે ચર્ચા ચાલી રહી હતી, ગત 19મી તારીખે જ્યારે તારીખ પડી હતી અને કોર્ટે માત્ર 7 દિવસના સમયમાં બીજી તારીખ જાહેર કરી ત્યારે જ લાગી રહ્યું હતું કે આજના દિવસે આ જે સમગ્ર ઘટનાનો ચુકાદો છે તે સંપૂર્ણપણે આવી જશે, પરંતુ કોર્ટે આજે 4 આરોપીને દોષી જાહેર કર્યા છે, જેમાં સૌથી પહેલાં નારાયણ સાંઈ છે, ત્યારબાદ ગંગા, જમના અને હનુમાન તમામને દોષી જાહેર કરવામાં આવ્યા છે. આમની સજાનું એલાન 30મી તારીખે કરવામાં આવશે. કહી શકાય કે જે સમગ્ર ઘટનાક્રમ છે, જે ઘટના બની હતી, જે પીડિતાએ જે પોતાનું નિવેદન આપ્યું હતું કે 2002 થી 2005ની વચ્ચે સૌથી પહેલાં હનુમાન તેમને પીડિતાને ગંગા જમના પાસે લઈ ગયો હતો અને ત્યારબાદ ગંગા જમના તેમને નારાયણ સાંઈ પાસે લઈ ગયા હતા. એટલે સમગ્ર જે ષડયંત્ર હતું તે ષડયંત્ર આજે કોર્ટમાં સાબિત થયું છે. જે દલીલો જે સરકારી વકીલે જે દલીલો મૂકી હતી તે દલીલો માન્ય રાખવામાં આવી છે. જે પુરાવા મળ્યા છે, જે આશ્રમ છે, આશ્રમ ખાતે જે કુટિયા છે, કુટિયાની સહિતના જે પુરાવાઓ છે તે રજૂ કરવામાં આવે છે તેને પણ કોર્ટે માન્ય રાખ્યા છે. એટલે સ્પષ્ટપણે કહી શકાય કે જે આ 4 આરોપી છે તેને દોષી જાહેર કરવાની સાથે કયા પ્રકારની સજા થઈ શકે છે, કયા પ્રકારની સજાનું પ્રાવધાન છે, જે પ્રકારની કલમો લગાવવામાં આવી છે આ કલમોના આધારે કહી શકશો કયા પ્રકારની સજા થઈ શકે છે અમને? જી બિલકુલ, 376ની જે કલમ છે, જે મુખ્ય કલમ છે નારાયણ સાંઈ પર જે લગાવવામાં આવી છે, તેમાં 7 વર્ષથી વધુની સજાની જોગવાઈ છે. કારણ કે છેલ્લા 4.5 વર્ષથી આ સમગ્ર કેસની ટ્રાયલ ચાલી રહી છે અને જે પ્રમાણે 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે એવી પણ માહિતી ગઈ વખતે જ્યારે જે વકીલ હતા તેમને જે પોતાનું નિવેદન આપ્યું હતું તેમાં આપવામાં આવ્યું હતું. ત્યારબાદ જે 3 અન્ય આરોપીઓ છે, ગંગા, જમના અને હનુમાન, તેઓ ષડયંત્રના ભાગરૂપે તેમને દોષી જાહેર કરવામાં આવ્યા છે. સમગ્ર ષડયંત્ર તેમને પણ 3 થી 5 વર્ષ સજાઓ થઈ શકે છે. એટલે સ્પષ્ટપણે જ્યારે આ તમામ બાબતો સામે આવી છે ત્યારે આગામી 30 તારીખે જજ આ સમગ્ર ઘટનાને કઈ રીતે પોતાના જજમેન્ટમાં આલેખે છે, તમામ બાબતોની એમનું દ્રષ્ટિકોણ કઈ રીતનું છે એ તમામ બાબતોના આધારે તેમની સજા નક્કી કરવામાં આવશે. જી જી પ્રજ્ઞેશ, આપણી સાથે વકીલ પણ છે રોહિતભાઈ, તેમને જ પૂછી લઈએ. જી રોહિતભાઈ, આમાં કેવું છે કે ગ્રેવિટી ઓફ ધ ક્રાઇમ, દાખલા તરીકે અત્યારે છેલ્લા 5 વર્ષથી આપણે અખબારોમાં જોઈએ છે નાની બાળકીઓ ઉપર રેપ કરે છે અને એની અંદર કેટલી કોર્ટોએ ફાંસીની પણ સજા આપી છે. એટલે 15 વર્ષથી નીચેની જે યુવતી હોય ને એના પર રેપ કરે તો એના સજાનું જોગવાઈ જુદી છે અને એના ઉપર, કારણ કે આ પીડિતા છે એ સાધક છે ને જાતે ગઈ છે અને એને છેતરીને ભોળવીને એના સાગરી તો પેલી એની લેડીઝ સાધક જોડે લઈ જાય છે અને એ પછી નારાયણ સાંઈ પાસે લઈ જાય છે. આ ઘટનાની અંદર બે જણા તો આગળ વધીશું. કયા પ્રકારની જે કલમો છે, કઈ સજા થઈ શકે છે, એક કલમ છોડી અને બાકીની જે કલમો છે તે ગ્રાહ્ય રાખી છે. આગળ વધીશું નાનકડા બ્રેક બાદ.